બુદ્ધિ ગાંડા ને કોઈ દી એટેક આવ્યો તો આપણે સુખી થવું હોય ભગવાન ને કેવું છે ને તું મને ગાંડો બનાય હલો આપણને સમજણ આપી છે એટલે દુખી છે ને આપણે હમજણ આપી છે ને એ સમજવાની કોશિશ નથી કરતા એ સમજણથી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે દુનિયા મને સમજે દુનિયા મને ગણે દુનિયા મારું ધ્યાન રાખે દુનિયા મારું સાંભળે અરે ભાઈ તું દુનિયાને સાંભળ તને કોઈ સાંભળવાનું નથી આપણે એ અપેક્ષા રાખીએ છીએ એ સમજણ છે ને સમજણને આપણે સાચા રસ્તે વાપરી નથી એટલે દુઃખી છીએ એટલે આપણે આંધળા છીએ એટલે આપણે બેરા છીએ એટલે આપણે દુઃખી છીએ આ આંધળામાંથી તો મને અદ્ભુત એક કલાક આંધળા ઉપર હું બોલી શકું સલાહ એ કોઈ દુઃખી નથી અને આપણે દુઃખ લાઈન લગાડી દીધી છે આપણી પાસે કોઈ કસાશ નથી આપણે દુઃખી 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 છે આપણે સુખને ને જોયું નથી એટલે બાજી મને કે પહેલે માળે થી ત્રીજે માળે થી પહેલે માળે હવે એને આમાં શીખવાનું એ છે કે રમત ગમતમાં એને મજા આવી ગઈ હવે એને પહેલો બીજો તીજો માળ કાંઈ વાંધો નથી હલો આપણે દોડતા થઈ જાય દોડવા મળી આપણે દુઃખ રોજ મોટું કરીએ મને તો ડાયાબિટીસ છે મારો પગ ખરાબ છે હું હાલી એકટી નથી મને સુગર છે મને કમરનો પ્રોબ્લેમ છે તું નકરા પ્રોબ્લેમ ને આમંત્રણ છે રોજ આવ મારી પાસે અને હાશવીને રાખેસ મરી જઈ ત્યાં લગી કામ કરો જો દુઃખ કઈ આવે કાંઈ પ્રોબ્લેમ આવે મને કહેજો કાંઈ ન થાય બસ જે કાંઈ તકલીફ છે ને એ નવરા બે હવાની છે હાવ સોખી વાત છે ગુજરાતીમાં હાવ નવરા એની પંચાયત નવરો કરે છે માઈ નવરો માણસ બગાડે છે શરીર નવરો માણસ બગાડે છે શું બોલવું ને શું ખાવું ને ક્યારે હોવું ને શું કરવું એ કાંઈ ખબર જ નથી ઓલા આંધળાને બેરાને મૂંગાઈ અમારીના બેરા મૂંગાઈ કામ કરે છે એના છે બે માણસ હસતા મોઢે આખા દુનિયાને હીરા હીરામાં કામ કરે છે એવું ટોપ કામ કરે આપણે જોઈએ બે જ જણા હસતા હોય બાકીના બધા મોગો સળાઈને બેઠા હોય લાખ લાખ રૂપિયાવાળા એવા નથી સેન્જ કરી નાખ્યા પણ કહેવાનો ભાવરથી રહે છે મોજથી રહેવાનો કોઈ ખર્ચો નથી મોજથી રહેવાની કોઈ ફી નથી આપણે મોજથી રહેવું જોઈએ આપણે એના માટે આવ્યા છીએ અમારી વાતમાંથી જે કંઈ ગમ્યું હોય આ યાત્રાના પ્રવાસમાંથી જે કંઈ ગમ્યું હોય તમને જે લાગ્યું હોય તો તમે જીવનમાં ઉતારવાનું ચાલુ કરશો અમારી યાત્રા તો સફળ થઈ ગઈ છે હવે તમે કાંઈ જીવનમાં પરિવર્તન લાવશો તો અમારા માટે એ બોનસ ગણાશે હજી લટકાનો સાંડલો ગણાશે જે કોઈને ચાંદલો કરવો હોય જે કોઈને આ આ યાત્રાનું ઋણ ચૂકવવું હોય પોતાના પરિવારમાં જેને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરે એટલે અમારો ફળ અને ઋણ અને ફી સેવા બધાનો ઋણ આવી ગયું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમને ફળ તો મળી ગયું છે આવું કંઈક તમારા જીવનમાં પરિવર્તન લાવી અને અમારું ફળ સ્વીકારી લઈએ છીએ તમારા ઉપર અમારું ઋણ અમે આવવા દેતા નથી તમારા દીકરાઓ સારું કામ કરે છે તમારા જમાયો સારું કામ કરે છે અમને સારો એક દીકરો દીધો છે તમે સારો એક દામાદ દીધો છે આના ઋણ થકી અમે તમારી આ સેવા કરીએ છીએ આ ઋણ સ્વીકારીને સેવા કરીએ છીએ અમારે આમાં બીજો કોઈ હેતુ નથી લગ્ન પણ અમે એટલે કરીએ છીએ અમારા દીકરા દીકરીઓની ઘોડે એ પણ અમે એક ઋણ સ્વીકારીએ છીએ એક સારો સંદેશો લઈને તમારા ઘરે દીકરી આવે અમારે અમે જ્યારે લગ્ન નક્કી કરીએ ત્યારે સાસુ સસરાને દીકરીઓની મીટિંગ લઈએ છીએ અને કહીએ છીએ તું અમારા પૈસાથી લગ્ન થાય છે એ ઘર દુઃખી ના થવું જોઈએ એ લોકો તારા આવવાથી સુખી થવા જોઈએ લગ્ન થાય છે બીજાને સુખી કરવા માટે લગ્નનો હેતુ જ આ છે હું બીજાને સુખ આપું આપણને સુખ તો બાય પ્રોડક્ટ મળે આપણા લગ્ન થાય છે બીજાને સુખી કરવા માટે એમ ઘર તને લગ્નમાં જે ઘરમાં તું જાશો એની અપેક્ષા છે કે એ ઘરને તું સુખી કરે તો બહુ આનંદ થયો પાસા પાસા ક્યારે મળશું ખબર નથી આજે આપણે આપણી ક્રિષ્ના જે જ્વેલરીની બ્રાન્ડ આપણે શરૂ કરી અને અઢાર વરસ થયા ચાર હજાર જગ્યાએ ક્રિષ્ના જ્વેલરી આપણી અવેલેબલ છે આ પ્રોગ્રામ બધા જ ક્રિષ્ણાના ડિસ્ટ્રિબ્યુટર આખા ઇન્ડિયામાં ચાર હજાર જગ્યાએ જોતા હોય છે અને બધા જ પ્રેરણા લે છે ભલે ગુજરાતીમાં ઓછા સમજતા હોય છે પણ એનું આપણા ડિસ્ટ્રિબ્યુટર હોય આપણો સેલ્સમેન હોય એની પાસે ગુજરાતી કરાવીને સાંભળતા હોય છે આપણો સંદેશો અને શુભકામના ઈસે કૃષ્ણા હજી મોટી થાય હરિકૃષ્ણ પણ હજી હું હું તો એકસઠ વર્ષનો થઈ ગયો હવેનું મારું જીવન તો હું પાણી માટે આપવાનો છું સમય પણ મેક્સિમમ પાણી માટે આપવાનો છું પૈસા પણ મેક્સિમમ પાણી માટે ખરસવાનો છું મારા એડવાન્ટેજમાંથી દીકરાઓ દીકરીઓ હોવું કે ભાગીદારો જેટલો એનો ધંધો વધારવો હોય એટલો વધારી દે હું સેવા જ કરવા માટે છું પછી એ લોકોને જરૂરિયાત હોય પરિવારને જરૂરિયાત હોય તો ધંધામાં એને જરૂરિયાત હોય તો હું ધ્યાન દેવાનો બાકી મારી જરૂરિયાત તો મને ભગવાને સમજાવે છે અંદરથી ફિલિંગ પાણી માટે છે હું પાણીમાં દઈશ પરિવારને સમયની જરૂર છે તો મારી પહેલી પ્રાયોરિટી દુનિયા આખીની હા મેં પરિવાર હશે પરિવારને જરૂર છે કંપનીને જરૂર છે કારણ કે કંપની અને પરિવાર છે તો હું છું એટલે પહેલી જરૂરિયાત એ એ લોકોને જરૂર હોય એટલું ન્યા સમય આપીશ બાકી પાણી માટે સમય આપીશ ક્રિષ્નાને આપણે અઢાર વર્ષની હજી ક્રિષ્નાના બધા જ માણસો અઢાર વર્ષથી મહેનત કરે છે અને અઢાર વર્ષને બિંદુસ લાગી જાય ત્યાં સુધી કરે ભારતમાં બ્રાન્ડ મોટામાં મોટી હોય તો ટાટાની તનિષ છે પછી એક બે બ્રાન્ડ આવતી છે પણ આપણે એ કક્ષાએ પહોંચીએ એવી શુભકામના સાથે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે કૃષ્ણનો અઢારમો વરસ પૂરું થયું અઢાર વર્ષે એટલે માણસ દીકરો મેચ્યોર થઈ ગયો ગણાય એમ આપણી બ્રાન્ડ મેચ્યોર થઈ ગઈ છે આપણો પહેલે દિવસથી રૂલ છે જે કહીએ એ જ ડાયમંડ એ જ જ્વેલરી એ જ સર્ટિફિકેટ એ જ ગોલ્ડ હોવું જોઈએ એટલે આપણે વેસીએ છીએ ડાયમંડની આપણો વિશ્વાસ વિશ્વાસ જેટલો આપણે બીજાનો મેળવીએ છીએ એટલો વિશ્વાસ નિભાવી અને જે કૃષ્ણા પહેરે એ બધા સુખી થાય ક્રિષ્ના બનાવે એ બધા સુખી થાય ક્રિષ્ના ડાયમંડ બનાવે એ બધા સુખી થાય ડાયમંડ લોકો જે વેચે છે એ બધા સુખી થાય બધા જ સુખી થાય એવા ભાવ સાથે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું થેન્ક યુ વેરી મચ બધાનો ખરેખર હૃદયથી આભાર છેલ્લો દિવસ છે ક્યાં કોઈને ખબર છે પણ હજી જેટલો સમય બચ્યો છે તમારા માટે મારા માટે સાત કલાક વધ્યા છે હું હરિદ્વારમાંથી સાત પાંચ વાગે વિદાય લેવાનો છું અને તમે આવતીકાલે વિદાય લેવાના છો પ્રમ દિવસે તમારા પ્રમ દિવસ શોપિંગનો છે કાલનો દિવસ તમે લોકો બધા પ્રમ દિવસે વિદાય લેવાના છી તમે જ્યારે ત્યાં પહોંચો ત્યારે અમે પાછા હા મહ્યામાં ત્યાં તમારું સન્માન કરવા તમને ભેટવા બધાને તૈયાર કરીને તૈયાર હશું એટલે બહુ આરામથી સાચવીને ભગવાને બે જણને ભગવાન ધામમાં લઈ ગયા છે હજી આપણો સાંસ નથી લાગ્યો એ પણ ભગવાનની કૃપા છે લાગી જાય તો પણ ભગવાનની કૃપા છે આપણે ત્યાં પાછા હામયા કરશું પાછા મળશું મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે રેજો રે આ ગીતનો હેતુ છે અહીંયાથી હસતા મુખે જાજો ઘરે જઈને પણ હસતા મુખે રહેજો અને ઘરે જથી નિદાય લ્યો ત્યારે પણ હસતા મુખે રહેજો એવી શુભકામના સાથે થેન્ક યુ વેરી મચ આપ સવારે યાત્રામાં આવી હરિકૃષ્ણ પરિવારનું ખરેખર ઋણ અદા કરવાનો મોકો ફરીને આપ્યો છે